નર્મદામાં છેલ્લા એક સપ્તાહથી સતત એક ધારો વરસાદ. ભારે વરસાદને પગલે હાલ નર્મદા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે, જેના પગલે આજે દેડિયાપાડા સાગરબારા ઉપરવાસમાં ભારે વરસાદ અને કરણચંડીનું રૂડ લેવલની સપાટી વટાવી જતાં આજે ચોમાસું સિઝનમાં પહેલીવાર ડેમ સત્તાવાળાએ ડેમમાંથી કરણચંડ નદીમાં પાણી છોડવાની ફરજ પડી, જેમાં આજે સવારથી જ કરણચંડ ડેમમાં પાણીની સતત આવક વધતી જતાં જ સવારે કરણ ડેમમાં ચાર ગેટ ખોલી કરણચંડ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેમાં કરણચંડ ડેમમાં 2,27,000 પાણીનો ભારે આવક થતાં કરણચંડ નદીમાં 70,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. આજે કરણચંડ ડેમમાં 2, 4, 5, 6, 8 અને 9 નંબરના કુલ 6 ગેટ છે. 2.40 મીટર પહોળા ખોલી કરણચંડ નદીમાં 70,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેને કારણે આજે કરણચંડ નદીના બે કાંઠે વહી જતી હતી. પાણી છોડતા આજે નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. કરણ નદી કિનારે ખેતરોમાં પાણી ડૂબી ગયા હતા. કરણચંડ ડેમ 70% ઉપર ભરાતા ડેમ 71.66% જેટલો ભરાઈ જતા કરણ ડેમની ચાલુ સ્થિતિ સિઝનમાં પહેલીવાર એલર્ટ સ્ટેજ પર જાહેરાત કરાઈ હતી, જેના પગલે કરણચંડ ડેમ પર જિલ્લા કલેક્ટર આઈપી પટેલ, નાયબ કલેક્ટર વ્યાસ, પ્રાંત અધિકારી તથા ડેમ ઇજનેર તથા ડેમ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી છેલ્લી સ્થિતિનું નિરીક્ષણ કર્યું તથા સ્થિતિ સ્થળ પર જ મોનિટરિંગ કર્યું હતું. આજે પહેલીવાર કરણચંડ નદીમાં પાણી છોડાતા કરણચંડ નદીમાં બે કાંઠે વહેતી જતી હતી. નદીના પાણીમાં જોવા રાજપીપળામાં ઘોડાસર ઉમટી પડ્યા હતા. લોકો છોડેલું પાણી જોવા ટોળે ટોળા ઉમટતા દોરડા બાંધી ઓવારાના પગથિયામાં ડૂબી જતા લોકોને નીચે ઉતારવા પ્રતિબંધ મૂકી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કરણચંડ ડેમમાં સતત પાણીની આવક વધતી જતી હતી. કરણચંડ ડેમમાં સપાટી 160.49 કિલોમીટર પહોંચતા ડેમની સતત વધતી જતી સપાટી પર સત્તાવાળાએ સતત આપી ચાંપતી નજર રાખી હતી. કરણચંડ ડેમમાંથી કરણચંડ નદી છોડેલું પાણી રાજપીપળા, બદામ, હજારપુરા, ધામમાં, ધનપુરામાંથી વહેતા પાણીમાં રહેલા કુલ 6 ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા હતા અને આ ગામોને માછીમારો માટે કે નદીના ન જવાય તેવી ચેતવણી આપી હતી. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.